વિનય શાહે આચરેલા 260 કરોડના કૌભાંડ મામલે સીઆઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને ત્યાં સુધીની તપાસમાં વિનય શાહ વિશે અનેક નવા ખુલાસા પણ થયા છે. સીઆઈડીએ કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે વિનય શાહ ક્રિપ્ટોકરન્સીની કંપની ખોલવાનો હતો તેમજ અર્ચર કોઇનથી બિટકોઇન લોન્ચ કરવાનો હતો. વિનય શાહની કંપની દૈનિક 1-1.5 કરોડની આવક કરતી હતી અને વિનય શાહ રોજ 80 લાખથી 1 કરોડ રૂપિયાની ચૂકવણી કરતો હતો. જોકે સપ્ટેમ્બર પછી આર્થિક સંક્રમણ આવતા વિનય શાહે પૈસા વ્યાજે લેવાનો નિર્ણય કર્યો હતો, જેને પગલે તે હોટેલ મેરિયોટ, નોવોટેલ હોટેલ સહિતની આલિશાન હોટેલ્સમાં મીટિંગ્સ પણ કરી રહ્યો હતો. વિનય શાહ વધુમાં વધુ પ્રોફિટ કમાવવા માટે ટાર્ગેટ પૂરું કરનારને ગોલ્ડ કોઇન કે લેપટોપ આપીને પ્રોત્સાહન આપતો હતો. તો નોવોટેલ હોટેલમાં રાખેલી એક પાર્ટીમાં વિનય શાહે ટાર્ગેટ પૂરો કરનારને પાર્ટીમાં 900 ગોલ્ડ કોઇન આપ્યા હતા. તો અન્ય એક પાર્ટીમાં 175 લેપટોપ એજન્ટ્સને આપ્યા હતા. તો આ તરફ સીઆઈડીની તપાસમાં હોટેલ મેરિયોટના સ્પા સેન્ટરના મેમ્બરશીપ કાર્ડ પણ મળી આવ્યા છે. પંચમહાલના કાલોલમાં ખુલ્લેઆમ જુગારધામ ચાલતો હોવાનું વીડિયો વાયરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં જુગારીઓ જુગાર રમી રહ્યા છે. તો બોરની મુવાડી ગામે કવાલીનો કાર્યક્રમ હતો. આ દરમિયાન જુગારીઓ જુગાર રમવામાં મશગુલ હતા. કવાલીના કાર્યક્રમનો આ વીડિયો જે વાયરલ થયો છે, ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે. તો પંચમહાલનો આ વીડિયો છે, જુગારધામનો વીડિયો હાલમાં વાયરલ થયો છે, જ્યાં મોટી સંખ્યામાં આ જુગારીઓ જુગાર રમતા જોઈ શકાય છે. તો કવાલીનો કાર્યક્રમ રાખ્યો હતો તે દરમિયાન અહીં જુગારીઓ જુગાર રમી રહ્યા હતા. સુરતમાં ડાયમંડ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે દેવઉઠી 11ના દિવસે ડાયમંડ માર્કેટમાં દુકાનો ખુલી જતી હોય છે, ત્યારે આજે હજુ પણ ડાયમંડ માર્કેટમાં દુકાનો નથી ખુલી, ત્યારે વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. અને વેપારીઓનું કહેવું છે કે જે પ્રકારથી હવે 1 ડિસેમ્બરથી માર્કેટ ખુલે તેવી તેમને આશા છે. બનાસકાંઠાના પાલનપુરમાં દબાણ હટાવવા આવેલા અધિકારીઓ અને લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રસ્તા પર ગેરકાયદેસર રીતે ઉભી કરી દીધેલી શાકભાજી સહિતની લારીઓ સામે નગરપાલિકા દ્વારા તવાઈ બોલાવાઈ. તો શિમલા ગેટથી નગરપાલિકા સુધી હટાવાયા દબાણો, જેને પગલે દબાણ હટાવનારા અધિકારીઓ તેમજ લારીવાળાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બનાસકાંઠાના ડીસામાં હીરાબા હોસ્પિટલમાં એક મૃતક મહિલાના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. 8 માસના ગર્ભ સાથે મહિલાનું મોત થતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવાયો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબની બેદરકારીથી સગર્ભા મહિલાનું મોત થયું છે. તો 3 મહિનાથી હીરાબા હોસ્પિટલમાં સગર્ભાની સારવાર ચાલી રહી હતી. સગર્ભા મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. તો મૃતકના પરિવારજનોએ હોબાળો કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બોટાદના બરવાળાને અછતગ્રસ્ત જાહેર ન કરાતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. બરવાળા તાલુકાને અછતગ્રસ્તની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તો કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હજી પણ યથાવત છે. અરવલ્લીના ધનસુરાના ચોગામડા પાસે વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના કારણે હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો છે. શિયાળુ પાક માટે છોડવામાં આવેલા પાણીનો વ્યય થતા લોકોમાં રોષ ફેલાયો છે. આ સાથે જ લોકોનો આક્ષેપ છે કે કેટલાક શખ્સો દ્વારા કેનાલ તોડી ખીણમાં પાણી સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથમાં કોડીનારના દામલી ગામે ઝેરી મધમાખીએ 10 લોકો પર હુમલો કર્યો છે. વાડીમાં મગફળી વીણતા સમયે અચાનક જ આવેલા ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો, જેમાં તમામ 10 લોકોને મધમાખીના ડંખથી અસર પહોંચી છે. આ 10 લોકોમાં 3 બાળક, મહિલા, 1 પુરુષ સહિત લોકોનો સમાવેશ થાય છે. તો તમામ લોકો સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. ભારત દેશ આધુનિકતા તરફ હરણફાર ભરી રહ્યો છે, છતાં હજુ પણ દેશમાં અનેક કુરિવાજોની બદીઓ જોવા મળી રહી છે. આ કુરિવાજો પૈકીની એક બાળ વિવાહની બદીને નાબૂદ કરવા માટે પશ્ચિમ બંગાળના યુવક અક્ષય ભગતે કમર કસી છે. લોકોમાં જાગૃતિ લાવવા સાયકલ પર ભારત પરિભ્રમણ કરવાનો તેણે નિર્ણય લીધો છે, અને જે અંતર્ગત અક્ષય એક રચનાત્મક સંદેશ સાથે વડોદરા પહોંચ્યો હતો. અક્ષય ભગતે બાળ વિવાહની બદીને દૂર કરવાનો નિયમ લીધો છે. અક્ષયની આ સાયકલ યાત્રા
400 દિવસમાં 30,000 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરશે. તેમજ વિવિધ રાજ્યોના વિવિધ વિસ્તારોમાં ફરીને આ કુરિવાજને દૂર કરવા માટે લોકોને તે સમજાવી રહ્યો છે. અક્ષયને બાળવિવાહની વધીને દૂર કરવાની પ્રેરણા પોતાના પરિવારમાંથી જ મળી છે. અક્ષયની બે બહેનો પણ બાળવિવાહનો ભોગ બની હતી. તો અક્ષયને મોટા થઈને આ અંગેની સમજ આવે તે પહેલા જ ખૂબ જ મોડું થઈ ગયું હતું. તેણે પોતાની બહેનોને તો બચાવી લીધી, પરંતુ અન્ય લોકો સાથે પણ આ જ ઘટના ન ઘટે તે માટે તેણે બાળવિવાહ નાબૂદ કરી જાગૃતિ ફેલાવવાનું નક્કી કર્યું અને સાયકલ પરિભ્રમણ માટે તે નીકળી પડ્યો. બાળવિવાહના કુરિવાજના નાબૂદ કરવા અક્ષયે શરૂ કરેલો નાનો પ્રયાસ પ્રેરણાદાયક છે. अपने बात को रखते हैं, स्टूडेंट के बीच जाते हैं और चाइल्ड मैरिज और लड़कियों के ऊपर अत्याचार के खिलाफ, चाइल्ड सेक्स अब्यूज एंड जो पर्यावरण, साइकिल चलाने से पर्यावरण को जो क्या फ़ायदा होता है उसके संदेश, अवेयरनेस प्रोग्राम एंड उनका वार्ता लोगों तक पहुंचाते हैं. જૂનાગઢમાં ઉપલા દાતાર ખાતે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિકરૂપ ઉર્ષનો પ્રારંભ થયો છે. ગત મોડી રાત્રે પરંપરા અનુસાર ગુફામાં રહેલા બાપુના આભૂષણોને દૂધથી અભિષેક કરાયો હતો અને બાદમાં ચંદનનો લેપ લગાવી દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવ્યું છે. દર્શન માટે તો બાપુની સમાધિને પણ દૂધથી ધોવામાં આવે છે અને મહાઆરતી કરાય છે. દર્શનાર્થીઓ દર વર્ષે માત્ર એક જ વાર આ દિવ્ય આભૂષણના દર્શનનો લાહો લઈ શકે છે. મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાવિકો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે દાતાના મહંત વિઠ્ઠલ બાપુ તેમજ લઘુ મહંત ભીમ બાપુ દ્વારા ઉર્ષનો પ્રારંભ કરાવાયો હતો. અને હવે વાત કરીએ ધ બર્નિંગ કારની. તો મહીસાગરના લુણાવાડાના જોખા ગામ પાસે કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી. અચાનક આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ. લુણાવાડા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બનાસકાંઠાની અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે ચાલતી ટ્રકમાં આગ લાગી. ટ્રકમાં કોલસા ભરેલા હોવાના કારણે આગ લાગવાનું અનુમાન છે. તો ભીષણ આગની ચપેટમાં ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. બનાસકાંઠામાં ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ રાજકોટ હાઈવે પર લીમડી સર્કલ પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ તરફ સુરેન્દ્રનગરમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની, જ્યાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત દસાડા વડગામ રોડ પર બન્યો હતો. એસટી બસ, ટ્રેક્ટર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 12 જેટલા લોકોને ઇજા પહોંચી છે. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સુરેન્દ્રનગરમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં 12 લોકોને ઇજા પહોંચી છે. તો દસાડા વચ્ચે જે આ એસટી બસ, ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હાલમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ગિરનારની પરિક્રમાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. તો અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોએ પરિક્રમા કરી છે. તો ગિરનારની લીલી પરિક્રમા અને તળાજા તાલુકો મારું ગામ છે, ગામ ઠળિયા છે અને બગદાણાથી આવું છું. પરિક્રમ કરો છે? અરે બહુ મજા આવી પરિક્રમમાં તો. હા, કઠિન છે પણ એ અમે તો પાર કરી દીધી છે અને બહુ મજા આવી છે. અમારા લોકો સાથે છે, એ બધાએ અનેરો આનંદ લીધો છે. પરિક્રમાની અંદર તો ધાર્મિક માણસો બધા આવે જ છે, બરોબર છે, અને દર વર્ષે ને વર્ષે એની સંખ્યા વધતી જાય છે અને સુવિધા બહુ સારી છે. પાણીની સુવિધા સારી છે, ખાવા પીવાની સુવિધા સારી છે, નાસ્તા પાણીની સુવિધા સારી છે, બધી સુવિધા સારી રાખે છે. અહીંયા પરિક્રમા બહુ સારી છે, જેટલી થાય ને એટલી પરિક્રમા કરવાની છે. એટલી પગ હાડે તાલી પરિક્રમા કરો તો બહુ મસ્ત લાગ્યો. બરોબર, ફરીને અમે આ પરિક્રમા અમે ફરીને આવશું. બરોબર, બહુ સેવા સારી અંદર માણસો કરે છે. ખાવા પીવા નાસ્તા પાણીની બધી સગવડતા ફૂલ છે. દ્વારકા નજીક હાઈવે પર એટ્રીપ બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે. ખંભાળિયા લીમડી હાઈવે પર એટ્રીપ બનાવાશે. તો ક્ષેત્રાણ જવાન પર ગામ વચ્ચે 2019માં એટ્રીપ બનાવવાની કામગીરીની શરૂઆત કરી દેવાશે. તો આ માટે અંદાજે 83 કરોડનો ખર્ચ કરાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાહેરાત કરી છે. એરટ્રીપ બન્યા બાદ પૂર અને ભૂકંપ વચ્ચે તાકીદે લોકો સુધી સેવા પહોંચાડી શકાશે. દાત્રાના જવાન પર
દાત્રાના ગામ છે, દાત્રાના જવાન પર આ બંને ગામની વચ્ચે આપણે નેશનલ હાઈવે પર એક એર ટ્રીપ બનાવી રહ્યા છે. આ એર ટ્રીપની લંબાઈ એ 5 કિલોમીટર જેટલી હશે, 60 મીટર એમની પહોળાઈ હશે, 4 પાર્કિંગ હશે અને 1 એર ટ્રાફિક કંટ્રોલ ટાવર પણ હશે. જાન્યુઆરી મહિનાની અંદર આપણે આ એર ટ્રીપ બનાવવાનું ચાલુ પણ કરી દેશું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈરાની ગેંગના શખ્સની ધરપકડ કરી છે. આ ગેંગ જ્વેલર્સના શોરૂમમાં જઈને નજર ચૂકવી ચોરી કરતી હતી. ખરીદી કરવાના બહાને આ ગેંગ જ્વેલર્સ માલિક સાથે ઠગાઈ કરતી હતી. તો ગેંગના આરોપીઓ સીસીટીવીમાં પણ કેદ થયા છે, જેમાંથી એક શખ્સની એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. તો આરોપીઓ જે સીસીટીવીમાં કેદ થયા છે, જ્વેલર્સ માલિકની નજર ચૂકવીને ઠગાઈ કરવામાં આવતી હતી. તો કેવી રીતે આ ઠગાની ઘટનાને અંજામ આપતા હતા તે સીસીટીવીમાં જોઈ શકાય છે. તો ઈરાની ગેંગની જે કરતૂતો છે જે કેમેરામાં કેદ થઈ છે, જેમાંથી એક આરોપીને ઝડપી લેવાયો છે.